ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે ભગવાને સમુદ્ર મંથન કેવી રીતે કર્યું એની વિગતે વાત મને કરો. સુખદેવજી વર્ણન કરે છે, રાજન એક સમયે ઇન્દ્ર ફરવા નીકળ્યો, દુર્વાસા ઋષિ સામે મળ્યા. દુર્વાસા વૈકુંઠ લોકમાં ગયા હતા. પ્રભુએ પ્રસન્ન થઈ કંઈક માગવા કહ્યું. દુર્વાસાએ કહ્યું, આપના દર્શન થયા મારે બીજું શું જોઈએ? પ્રભુએ પ્રસન્ન થઈ પ્રસાદી માળા આપી. દુર્વાસાએ એ પ્રસાદી પુષ્પમાળા ઇન્દ્રને આપી. સાધુ બ્રાહ્મણ આપે છે તે સદભાવથી આપે છે, તેનો અનાદર ન કરીએ, તેને માથે ચડાવીએ. સાધુ સંત જે કાંઈ આપે તેનો પ્રેમથી સ્વીકાર કરીએ. પરંતુ ઇન્દ્ર અતિ સંપત્તિમાં સન્માન ભૂલ્યો છે અને આ માળામાં છે શું? આના કરતાં અપ્સરાઓ સુંદર સુંદર માળા આપે છે. તે માળા તેણે હાથીની સૂંઢ ઉપર ફેંકી દીધી. તે માળા હાથી નીચે નાખી તેને પગ નીચે કચડવા લાગ્યો. દુર્વાસાને લાગ્યું કે ઇન્દ્ર મારું અને પુષ્પમાં જે લક્ષ્મીજી બેઠા છે તેનું અપમાન કરે છે. ફૂલમાં લક્ષ્મીનો વાસ છે, ફૂલ પગ નીચે આવે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે. મહાભારતમાં વર્ણન આપ્યું છે કે લક્ષ્મીજી ક્યાં રહે છે અને ક્યાં રહેતા નથી. જે ઘરમાં ભિખારીનું અપમાન થાય તે ઘરમાં લક્ષ્મીજી બિરાજતા નથી. જે ઘરમાં સાયંકાળે કજિયો કંકાસ થાય તે ઘરમાં લક્ષ્મીથી બિરાજતા નથી. સૌભાગ્યવતી સ્ત્રીના કેશમાં લક્ષ્મીજી છે. સ્ત્રી સાયંકાળે માથું ઓળવા બેસે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે, તે ઘરમાં લક્ષ્મીજી રહેતા નથી. સૂર્યોદય પછી જો પથારીમાં સૂતા રહે તો લક્ષ્મીજીનું અપમાન થાય છે, તે ઘરમાં લક્ષ્મીજી રહેતા નથી. તું મારું અપમાન કરે છે અને લક્ષ્મીજીનું અપમાન કરે છે. દુર્વાસાએ ઇન્દ્રને શાપ આપ્યો કે તું દરિદ્ર થઈશ, અતિ સંપત્તિમાં જીવ ભાન ભૂલી જાય છે. યાદ રાખવા જેવું છે કે અતિ સંપત્તિ અને સન્મતિ સાથે રહી શકતા નથી. સંપત્તિમાં જે સાન ભાન ભૂલ્યો છે તે જ્યાં સુધી દરિદ્ર ન થાય ત્યાં સુધી તેની અક્કલ ઠેકાણે આવતી નથી. તે પછી સ્વર્ગનું રાજ્ય દૈત્યોને મળ્યું છે. દેવો ભગવાનને શરણે ગયા છે, અમને અમારું રાજ્ય પાછું મળે તેવું કરો. ભગવાને આજ્ઞા આપી છે, તમે સમુદ્ર મંથન કરો, તેમાંથી અમૃત નીકળશે તે હું તમને યુક્તિથી પીવડાવીશ, તમે અમર થશો. જ્ઞાનરૂપી ભક્તિરૂપી અમૃત જેને મળે છે તે અમર બને છે. અનન્ય ભક્તિરૂપી અમૃત જેને મળ્યું તેને કાળ મારી શકતો નથી. પરંતુ આ મોટું કામ છે, તેમાં તમારા શત્રુઓનો સાથ લેજો, નહીંતર શત્રુ તમારા કાર્યમાં વિઘ્ન કરશે. કોઈ મોટું કાર્ય કરવું હોય તો શત્રુનો સાથ પણ લેવો પડે, નહીંતર શત્રુ વિઘ્ન કરે. મીઠી વાણીથી માન આપવાથી શત્રુ પણ વશ થાય છે. તમે દૈત્યો સાથે મૈત્રી કરો, દૈત્યો અભિમાની છે, તેને વખાણ કરજો એટલે દૈત્યોની મૈત્રી થશે. પ્રભુએ આજ્ઞા કરી તેથી દેવોએ દૈત્યો સાથે મૈત્રી કરી. દેવો અને દૈત્યો અમૃત મેળવા સમુદ્રનું મંથન કરવા લાગ્યા. મંદરાચળ પર્વતની રવાઈ બનાવવામાં આવી છે અને વાસુકી નાગનું દોરડું બનાવ્યું છે. સંસાર એ જ સમુદ્ર છે. આપણા જીવનનું મંથન કરીએ. સમુદ્ર મંથન એ જીવનનું મંથન છે. સંસાર સમુદ્રનું વિવેકથી મંથન કરી જ્ઞાનરૂપી અને ભક્તિરૂપી અમૃત મેળવવાનું છે. જે જ્ઞાન અને ભક્તિરૂપી અમૃતનું પાન કરે છે તે અમર બને છે. મંદરાચળ પર્વત એટલે મનને પર્વત જેવું સ્થિર કરવું તે, અને વાસુકી નાગ એટલે પ્રેમની દોરી. 16મું વર્ષ થાય એટલે મનની અંદર મંથન શરૂ થાય છે, વાસના જાગૃત થાય છે. શિવપુરાણમાં કથા છે, શિવજીએ કામને આજ્ઞા કરી છે, વૃદ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા છોડી મનુષ્યોને ત્રાસ આપજે.
યુવાવસ્થામાં પૂર્વજન્મના સંસ્કાર ધીરે ધીરે જાગૃત થાય છે તે વખતે મંદરાચળની રવાઈ બનાવવાની છે. તમારા મનને મંદરાચળ પર્વત જેવું સ્થિર કરો. મન ચંચળ બને નહીં, વધારે નહીં તો 3 કલાક રોજ પ્રભુ અથવા પ્રભુ જેવા મનુષ્યોની સેવા કરો. પણ આ મંદરાચળ પર્વત સમુદ્રમાં ડૂબવા લાગ્યો. કુર્માવતાર ભગવાને તેને પીઠ ઉપર રાખ્યો. આપણા મનને પણ ઠાકોરજીના કોઈ સ્વરૂપમાં સ્થિર કરવું પડે. મનને સાકાર વસ્તુના દર્શન કરવાની ટેવ પડવી જોઈએ. સગુણનો સાક્ષાત્કાર બરાબર ન કરે ત્યાં સુધી નિર્ગુણમાં દૃષ્ટિ સ્થિર થતી નથી. ભગવાનના સગુણ સ્વરૂપમાં સ્થિર થયેલું મન નિર્ગુણ સ્વરૂપમાં પણ સ્થિર થઈ શકે છે. હરિ ઓમ.